નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7નું પ્રકરણ 14મું છે ગણિતનું, તે આપણે જોશું. જો ધોરણ 7નું પ્રકરણ 14 શું છે કે અલગ અલગ માપ આપ્યા છે, માપપટ્ટી છે, પરિકર છે, દ્વિભાજક છે, કાટખૂણિયા છે, જ્યાં કંપાસ પેટીમાં જે સાધનો આવે એના ઉપયોગ લખ્યા છે, કે માપપટ્ટીનો ઉપયોગ રેખાખંડ દોરવા, રેખાખંડની લંબાઈ દોરવા, આમ તો તમને ખબર હોય, પરિકરનું વર્તુળ દોરવા માટે ઉપયોગ થાય છે, એવી રીતે દ્વિભાજકનો ઉપયોગ રેખાખંડની લંબાઈ માપવા અને કાટખૂણિયાની મદદથી શું લંબરેખાઓ સમાંતર રેખાઓ દોરવા માટે, અને આ કોણ માપક છે, અને વચ્ચે રહ્યું એ એરો કરીને બતાવેલું છે કોણ કેન્દ્ર બિંદુ કહેવાય, અને ચોક્કસ માપના ખૂણા દોરવા માટે કોણ માપકનો ઉપયોગ થાય છે. તો એવી જ રીતે આપણે અહીં આપેલી ત્રિજ્યાળા વર્તુળની રચના કરવાની છે. તો કેવી રીતે કરશે? જો 3 સેમી ત્રિજ્યાળા વર્તુળની રચના કરવાની છે, આ એક તમને હું સમજાવું છું. એના પરથી નીચે ગમે ત્યારે ગમે એટલા માપનું વર્તુળ દોરવાનું કીધું હોય તો તમારે આ જ રીતે દોરવાનું છે. જો આમ હું સમજાવું છું, 3 સેમી ત્રિજ્યાળા વર્તુળની રચના કીધી હોય તો શું કરવાનું? પગલું 1, પરિકરમાં પેન્સિલ ભરાવી માપપટ્ટી પર મૂકી 3 સેમી ત્રિજ્યા જેટલું ચા ખોલો. પહેલાં 3 સેમી તમારે માપી લેવાનું, 3 સેમી વર્તુળ દોરવું. એટલે બીજો મુદ્દો શું આવે, જે મુદ્દા લખ્યા છે એવી જ રીતે તમારે દોરવાનું. પહેલાં માપપટ્ટીમાં માપી લેવાનું. બીજો મુદ્દો, બીજી એક તીક્ષ્ણ અણીવાળી પેન્સિલ વડે જ્યાં વર્તુળનું કેન્દ્ર લેવું છે ત્યાં એક બિંદુ દર્શાવો. તમારે વચ્ચોવચ્ચ બરાબર કેન્દ્ર એક બીજી પેન્સિલ સ્ક્વેરમાં રાખવાની, ત્યાં વચ્ચે એક બરાબર બિંદુ દર્શાવવાનું. અને ત્રીજું પર પરિકરની અણીને ઓ પર ગોઠવો. ત્યાં તમારે શું નામ આપી દેવાનું છે? ઓ, બરાબર વચ્ચે કેન્દ્રમાં અહીંયા પરિકરની અણી રાખવાની. પરિકરને ગોળ ફેરો. આખું વર્તુળ એક જ વખત પૂરું કરવાની કાળજી રાખો. મળેલ વર્તુળ એ માગેલ વર્તુળ થશે, જેટલા માપનું કીધું છે. તો એવી જ રીતે આ જાતે ગણીએ, એ તમને કીધું છે 3.5 સેન્ટીમીટરનું. તો તમારે ફૂટપટ્ટીની મદદથી 3.5 સેમી માપી લેવાનું કીધું. એ પ્રમાણે વચ્ચે કેન્દ્ર લઈ લેવાનું, બરાબર અહીંયા માપ લઈ, બરાબર જેટલા માપો એટલું ફૂટપટ્ટી મદદથી માપી લેવાનું, અને પછી તમારે વર્તુળ દેલવડ. એવી જ રીતે જેટલા માપનું કીધું એટલું માપ તમારે ફૂટપટ્ટીમાં માપી, અને ત્યાર પછી કોણ માપકની મદદથી પરિકરની મદદથી વર્તુળ દોરવાનું. દાખલા નંબર 2 છે, એક જ કેન્દ્ર સી લઈ 5 સેમી અને 2.5 સેમી ત્રિજ્યાળા 2 વર્તુળ દોરો. બસ આ પણ વર્તુળ જ દોરવાના છે. 5 સેન્ટીમીટર કીધું તો 5 માપ લઈ લેવાનું, 2.5 કીધું ફૂટપટ્ટીમાં પહેલાં માપી લેવાનું, પછી પરિકરની મદદથી દોરી લેવાનું છે. આ બધા વર્તુળ એવી જ રીતે કરવાના છે. ત્યાર પછી આપેલ લંબાઈના રેખાખંડના દોરો. જો 4.7 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનું કીધું છે તો તમારે શું કરવાનું છે? રેખા એલ દોરો ને તેના પર બિંદુ શું કરી લેવાનું, અંદાજે એ લઈ લેવાનું, અને પરિકરનો અણીવાળો ભાગ તમારે રાખવાનો, અને બરાબર 4.7 આવે એટલા માગે ચાપ માર દેવાની. તો એ 4.7 લંબાઈનો રેખાખંડ કહેવાય. તો આવી જ રીતે ગમે તે કીધું હોય, જો આ દાખલા તરીકે છે, દાખલા નંબર 1 કે માપપટ્ટીનો ઉપયોગ કરીને 5.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો, તો માપપટ્ટી રાખવાની અને 5.5 સેન્ટીમીટર જ્યાં આવે ત્યાં સુધી ટપકું કરી દેવાનું, પછી રેખાખંડ દોરી લેવાનું. અને આવી રીતે પણ દોરી શકાય. શું કીધું? માપપટ્ટીને પરિકરનો ઉપયોગ કરવાનું કીધું હોય તો પરિકરનો ઉપયોગ કરવાનું કીધું હોય ત્યારે તમારે યોગ્ય લંબાઈનો એમનેમ રેખાખંડ દોરી લેવાનું, પછી શું કરવાનું? એક જગ્યાએ બિંદુ દર્શાવી દેવાની, અણીવાળો ભાગ રાખી અને પરિકરની મદદથી ફૂટપટ્ટીમાં પહેલાં 3.8 સેન્ટીમીટર માપી લેવાનું, પછી ચાપ મારવાની, પછી જે તમે PQ માપો એ શું થાય? 3.8. આવી જ રીતે તમારે દોરવાનું છે, અને આ આપેલ રેખાખંડની નકલ છે, બરાબર છે. હવે જાતે ગણીએ, આ દાખલા તમારે જાતે ગણવાના છે. જુઓ આમાં બતાવેલી છે રકમ, પણ તમારે જરાક સ્ટોપ કરીને તમે જાતે ગણશો તો તમને ચોક્કસ આવડશે. XY દોરો ને XYને માપ્યા સિવાય XYની નકલની રચના કરો. માપ્યા સિવાય રચના કરવાની છે. તો આવી રીતે તમે બરાબર તમે નકલ કરી શકો. એક કેન્દ્ર રાખી અને તમે ચાપ મારો એટલે ઓના જેટલું જ માપ થાય. આ પણ એવી જ રીતે દાખલો ગણેલો છે, તમને હવે આવડી જ જાય, બરાબર છે. તો ત્યાર પછી હવે શું છે કે રેખા એલના બિંદુ પીમાંથી રેખા એલને લંબ દોરો. તો આ શું છે? રેખા એલ પર બિંદુ તમારે કોઈ પણ પી લઈ લેવાનું. એક મુદ્દા છે, એ પ્રમાણે તમે દોરતા જાઓ એટલે ચોક્કસ આ જાતે તમને આવડી જશે, બરાબર છે. જો એક દાખલો ગણીને બતાવેલો છે કે રેખાખંડનો લંબ દ્વિભાજક, રેખાખંડ એબીનો શું કીધું છે? લંબ દ્વિભાજક. તમારે શું કરવાનું? પહેલાં રેખાખંડ એબીનું કાંઈ માપ કીધું નથી તો ગમે તે માપો તમારે એબી દોરી લો, પછી વચ્ચે બરાબર પી મૂકી દો, કેન્દ્ર લઈ લેવાનું, ગમે તે માપ પી લ્યો, ક્યુ લ્યો, જે રકમમાં પી કીધું છે તો પી મૂકશી. પછી શું કરવાનું છે? આપણે પીમાંથી એબીને લંબની રચના કરવાની છે. તો શું કરવાનું છે? જો નીચે આપણે એબી જેટલું અંતર લ્યો અથવા તો એના રેખાખંડના અડધા માપથી થોડુંક વધારે લઈ, એકવાર એને કેન્દ્ર રાખવાનું, એકવાર બીને કેન્દ્ર રાખવાનું, અને ઉપર નીચે ચાપ મારવાની, અને એ તમને રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક મળે. તો બસ આ પણ એવી જ રીતે છે લંબ દ્વિભાજકની રચના કીધી છે. તો તમારે આ રીતે વર્તુળ દોરવાની જરૂર નથી. રેખાખંડ એબી દોર લેવાનું, પછી એક પર એને કેન્દ્ર રાખવાનું, એક પર બીને કેન્દ્ર રાખવાનું, ઉપર નીચે ચાપ મારો એટલે તમને રેખાખંડનો લંબ દ્વિભાજક મળે. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા તમને જેટલા પોઈન્ટ
સેમીનો જે 6.5 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો ને એમ કીધું છે એનો લંબ દ્વિભાજક રચો તો તમારે શું કરવાનું 6.5 સેમી રેખાખંડ દોરી લેવાનું માપ આપ્યું છે તો ફૂટપટ્ટીમાં માપી લેવાનું એવડો જ રેખાખંડ દોરવાનો પછી એ અને બીને વારાફરતી કેન્દ્ર લઈને ઉપર નીચે ચાપ મારો એટલે તમને એનો લંબ દ્વિભાજક ચોક્કસ મળે તો જેટલા માપનું કીધું એટલું માપ લઈ લેવાનું તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે જેમ શીખડાવ્યું એ પ્રમાણે ગણવાનું છે અને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો આભાર